ધારી તાલુકાના ગોપાલ ગામમાં આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર યોજવામાં આવ્યું. ધારી તાલુકાના ગોપાલ ગ્રામમાં આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર યોજવામાં આવ્યું. તેમજ આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા જાગૃતિ લાવવા માટે, બાળકોને સમજાવવા માટે તેમજ બાળકોને અલગ અલગ માહિતી આપવા માટે, બાળકો માટે કોઈ નવા રોગ હોય તો તેની જાણકારી મળી રહે અને તેમજ તેમાં કયા કયા ટીમે દવા લેવી, બાળકોને ખ્યાલ આવે, તેનો રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય કેન્દ્ર દ્વારા આ જણાવવામાં આવ્યું હતું. અને આ કેમ્પનો યોગ્ય જાણ કરવામાં આવી હતી. તમામ ગોપાલ ગ્રામ સ્કૂલ સ્ટાફ દ્વારા આરોગ્ય સફાઈ વગેરે સ્ટાફ હાજર રહ્યા હતા અને ગોપાલ ગ્રામ સરપંચ તથા ગામના આગેવાનો હાજર રહેલ. આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો, ક્યાં હેતુ થી રાખવામાં આવ્યો અને તમારું નામ શું છે? મારું નામ આરેખ ભાનસારી છે. હું ગોપાલ ગ્રામ PHCમાં આ ગામમાં NM તરીકે મારી ફરજ બજાવું, સિસ્ટર તરીકે આખા ગામની. શાળા આરોગ્ય કાર્યક્રમ એટલે કે આ બધા બાળકો જે સ્કૂલમાં આવતા હોય કે એને જે કોઈ કાંઈ ખામી હોય કે અમારા દ્વારા અમે પહેલાં જોઈ લઈને પછી એને આગળ મોકલે કે કાંઈ હોય તો એને વિનામૂલ્ય સેવાની બધી મળી રહે એના માટે શાળા આરોગ્ય કાર્યક્રમ. એટલે સેવા જે કયા કાર્યક્રમો એવા આ તમે સેવા કરો છો? જે તાવ આવી છે કે કોઈને હેન્ડીકેપ હોય એના માટે, બધી બાળકોની કોઈ પણ એને લગતી ખામી હોય, હાથ હૃદયને લગતી છે, કાનમાં સંભળાતું ઓછું હોય, આંખમાં ઓછું દેખાતું હોય કે અપંગ તાવ હોય એવું કાંઈ, હૃદય કે કેન્સર કેવા કાંઈ હોય બાળકો એના. અત્યાર સુધીમાં તમે કેટલા મોકલ્યા દર્દીઓ? અત્યારે રૂપાણી સાહેબના તરફથી ક્યારે કહેવામાં આવ્યું કે આ બાળકોને આરોગ્ય તરફથી મોકલવાના છે? તમે મોકલ્યા છે કઈ? પાસ મોકલ્યા છે. ક્યાંથી મોકલ્યા છે? બાબરા તરફ. ક્યારે તમે આવ્યા? તો આ રીતે કોઈ પણ તમને કાંઈક માહિતી નથી ને? થેન્ક યુ. આજે આપણે ગુજરાત રાજ્યમાં શાળા આરોગ્ય તપાસણી 27/11 સુધી રાખવામાં આવેલ છે. એ અંતર્ગત આજે ગોપાલ ગ્રામ કન્યા શાળા, કુમાર શાળા તથા ચોટીજળ હાઈસ્કૂલ, ત્રણેય સ્કૂલના તથા ચાર આંગણવાડીના બહેનો બધા મળી અને આજે બધા બાળકોને શાળામાં એકત્રિત કરી કન્યા શાળામાં અને ગોપાલ ગ્રામ સરપંચ શ્રી હરેશભાઈ વાળા તથા ઉપસરપંચ શ્રી જયદીપભાઈ વાળાએ ઉદ્ઘાટન કરી, આજે પ્રથમ દિવસ હોય શાળા આરોગ્યનું ઉદ્ઘાટન કરી અને શાળા આરોગ્યમાં આપણે એને ખુલ્લો મૂક્યો અને શાળા આરોગ્ય અંતર્ગત જે 5 દિવસનો કાર્યક્રમ હોય બાળકોને તમામ જે આરોગ્યની આરોગ્ય શિક્ષણ આપેલ, પૌષ્ટિક ખોરાક લેવો, પછી નિયમિત જે આપણે ટેવો ઉટેવો છે એને સારી રીતે હાથ કઈ રીતે ધોવા, આવી બાબતો જણાવી અને જે કોઈ બાળકને કાંઈ પણ તકલીફ હોય તો જ્યારે તપાસણી દરમિયાન જે આરોગ્યનો કર્મચારી આરોગ્યના કર્મચારી આવે તેને કહેવાથી વહેલાસર જો નિદાન થઈ જાય કોઈ પણ રોગનું તો એને સારવાર મળી રહે અને આવનારા દિવસોમાં જે વિદ્યાર્થીઓ છે એ તંદુરસ્ત ગુજરાતનું નિર્માણ થાય એ માટે આ સરકારનો જે કાર્યક્રમ શાળા આરોગ્ય છે બહુ સુંદર છે. થેન્ક યુ કિશોરભાઈ. KTV ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ વાડા ધારી.